આજે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન, બળે અને નારિયેળી પૂનમ તરીકે ઓળખાય છે. આજના દિવસે જનોઈધારી દરેક વ્યક્તિએ ખેબ્રહ્મા શહેરમાં સામૂહિક જનોઈ બદલી હતી. આજના પવિત્ર દિવસે નારિયેળી પૂનમના દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી ભૂદેવો તથા અન્ય કોઈ પણ વ્યક્તિઓ આજે શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરી હતી. ખેબ્રહ્મા શહેરમાં આવેલા ઔદિત્ય સહસ્ત્ર ચોખાડા બ્રાહ્મણ સમાજ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નજીકની વાડીમાં સમૂહમાં યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કરી હતી. ધર્મેન્દ્ર ઠાકરે જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે સામૂહિક રીતે વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી, સાથે અખંડ ભારતનું નિર્માણ થાય, સાથે વિશ્વ શાંતિ સ્થપાય તે માટે સામૂહિક પ્રાર્થના પણ કરી હતી. ખેબ્રહ્મા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિર, અજનેશ્વર મહાદેવ મંદિર તથા તાલુકાની અનેક જગ્યાએ યજ્ઞો પવિત્ર સંસ્કાર ધારણ કરવામાં આવી હતી. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. હે પરશુરામ, આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ જનોઈધારી દરેક વ્યક્તિઓ આજે પવિત્ર દિવસે જનોઈ ધારણ કરી અને વિશ્વ શાંતિ માટે તથા સમગ્ર ભારત અખંડ ભારતનું નિર્માણ થાય એવી પૂજા અર્ચના કરીને જનોઈ ધારણ કરે છે. દર વર્ષે અમો અવધિજ બ્રાહ્મણ ખેડબ્રહ્મા ખાતે ભેગા મળીને આ રીતે જનોઈ બદલવા શુભ મુહૂર્તે જનોઈ બદલીએ છીએ અને ભગવાન સર્વને શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જનોઈનું બદલવાનું આયોજન કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે પવિત્ર અધિક શ્રાવણ માસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોળા બનાવવામાં આવ્યા હતા, જેમાં હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં આવેલ શ્રી ઘનશ્યામ લાલાજીની હવેલી ખાતે આ વર્ષે પણ મંદિર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવ્યા હતા, જેમાં ફૂલોનો હિંડોળો, ફળોનો હિંડોળો, સૂકા મેવાનો હિંડોળો જેવા હિંડોળા બનાવવામાં આવ્યા હતા. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવવામાં આવ્યો હતો, જેમાં આબેહૂબ મ્યુઝિક, સંગીત, લાઇટો સાથે હિંડોળો આસુપાલવના પાન સાથે આબેહૂબ સજાવવામાં આવ્યો હતો. તો વૈષ્ણવ સમાજના ભાઈઓ બહેનો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિર વ્યવસ્થાપકો કિરીટભાઈ દેસાઈ, કાર્તિક કુમાર દલાલ, હર્ષકુમાર દેસાઈ, ગૌરવકુમાર દલાલ તથા મહિલા મંડળ દ્વારા શ્રાવણ ભાદરવાનો આબેહૂબ હિંડોળો બનાવવામાં આવ્યો હતો. તો મંદિરના સંકુલમાં ભજન કીર્તનનો કાર્યક્રમ પણ હરિભક્તો દ્વારા યોજાયો હતો. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લામાં ખેબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે સતત ત્રીજી વાર લક્ષ્યનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવી આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સાબરકાંઠા જિલ્લામાં ખેબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે સતત ત્રીજી વાર લક્ષ્યનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવી આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નીતિ આયોગના આરોગ્યના મુખ્ય સૂચકાંકોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવાથી અગ્રીમ સ્થાને છે. સરકારી હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુસર સરકારશ્રી દ્વારા વિવિધ માપદંડોનું અમલીકરણ કરવામાં આવે છે. આરોગ્ય સેવાઓના મુખ્ય લાભાર્થીઓ સેવા, સગર્ભા માતાઓ, દાત્રી માતાઓ અને નવજાત શિશુઓને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓથી માતા અને બાળ મરણ દરમાં ઘટાડો લાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવામાં લક્ષ્ય, NQAS અને કાર્યકલ્પ જેવા જુદા જુદા એસેસમેન્ટ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર અને 3 આદિવાસી બહુમૂલક તાલુકા ધરાવતો જિલ્લો છે. આ 3 તાલુકાની સગર્ભા અને દાત્રી માતાઓ, નવજાત શિશુઓ મુખ્યત્વે ખેબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી સારવાર મેળવે છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન આશરે 3,000 ઉપરાંત સલામત પ્રસૂતિઓ થાય છે, જેમાં સિઝેરિયન ડિલિવરીનો રેશિયો 15% થી પણ ઓછો હોય છે.
તેમજ નવજાત શિશુઓને પણ જરૂરી સેવાઓ સમયસર મળી રહે છે. ભારત સરકાર શ્રી દ્વારા લક્ષ્ય પ્રમાણપત્ર મેળવવા માટે માપદંડો નિયત કરવામાં આવેલા છે. આ પ્રમાણપત્ર મેળવવા સલામત પ્રસૂતિ, રિસ્પેક્ટફુલ મેન્ટર્નલ કેર અને તથા નવજાત શિશુઓને જરૂરી સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. તંદ ઉપરાંત SNCU, ઓપરેશન થિયેટર, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસિસ, બાયોમેડિકલ વેસ્ટ જેવી બાબતોની ચકાસણી માટે રાષ્ટ્રીય કક્ષાએથી આવેલી ટીમ ખૂબ જ ઝીણવટપૂર્વક અને ચોકસાઈથી તપાસ કરે છે. ખેર બ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા કરાવેલ એસેસમેન્ટ લેબર રૂમ માટેના તમામ માપદંડોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે 99.33 ગુણ અને મેન્ટરનિટી ઓપરેશન થિયેટરમાં 96.38 ગુણ મેળવ્યા છે. સાબરકાંઠા જિલ્લાની આરોગ્ય સેવાઓમાં ખેર બ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે ત્રીજી વખત મેળવેલ આ પ્રમાણપત્રની આરોગ્ય સેવાઓની સંસ્થાઓમાં વધુ એક મોરપિંચનો ઉમેરો થયો છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીની પ્રેરણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ હેલ્થ ટીમ ખેર બ્રહ્માની આ ગૌરવરૂપ સિદ્ધિ છે. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, ખેર બ્રહ્મા.